મનુષ્યના જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે? હેતુ શું છે? જીવસ્ય તત્વ જિજ્ઞાસા, આત્મતત્વને જાણી લેવું જોઈએ. ખાવાનું, પીવાનું, સુવાનું એ તો પશુ પંખી પણ જાણે છે. એક ચકલી પોતાના બાળકો માટે વૃક્ષને ખોદીને એમાં બખોલ બનાવે છે. જો એ ન થઈ શકે તો દૂરથી તણકલા લાવીને માળો બનાવે છે. તો ખાવાનું, પીવાનું, સુવાનું એ તો પશુ પંખી પણ કરે છે, એ પણ જાણે છે. પરંતુ મનુષ્ય યોની સિવાય બીજા કોઈ પણ યોનીમાં આત્મતત્વને જાણી શકાય નહીં. માત્ર મનુષ્ય યોનીમાં જ આત્મતત્વને જાણી શકાય. માણસ નિરંતર કર્મ કરતો રહે છે, નિરંતર આખો દિવસ કંઈક ને કંઈક કરતો હોય છે. શેના માટે? તો કે પૈસા મેળવવા માટે. અને માણસ કર્મ શા માટે કરે? આહાર આર્થમ કર્મ કુર્યાત મનુષ્ય. માણસ આહાર માટે કર્મ કરતો રહે છે, ભોજન માટે કર્મ કરતો રહે છે. તો આહાર શા માટે લેવો જોઈએ? આહારની જરૂર શા માટે છે? આહારમ કુર્યાત પ્રાણ સંધારણાર્થ. આહાર દ્વારા પ્રાણોની રક્ષા થઈ શકે. કારણ કે આપણું જે શરીર છે ને એ અન્નમય કોષ છે. આપણા શરીરમાં રહેલા પ્રાણ તત્વને બચાવવા માટે આહાર કરવો જોઈએ. તો આપણે પ્રાણને કેમ બચાવવા પડે? પ્રાણની શું જરૂર છે? તો પ્રાણા સંધાર થયા તત્વ જિજ્ઞાસાર્થમ. પ્રાણો દ્વારા તમે આત્મતત્વને જાણી શકો. તો ચલો, પ્રાણો દ્વારા આત્મતત્વને આપણે જાણી શકીએ. તો આત્મતત્વને જાણવું જ કેમ જોઈએ? ન જાણી તો ન ચાલે. તો તત્વ જિજ્ઞાસ્ય યેન ભૂયોન જન્મ. તત્વમ જિજ્ઞાસ્ય યેન ભૂયોન જન્મ. જે વ્યક્તિ આત્મતત્વને જાણી લે એને જન્મ જન્માંતરના જે ભવાટવીના જે આ બધા જન્મો છે, આ બધી યોની છે, એમાં ભટકવું ના પડે. એને બીજી વાર જન્મ જ ન લેવો પડે જે આ આત્મતત્વને જાણી લે તે. તો આ આત્મતત્વ છે શું? જ્ઞાનીઓને પૂછો તો એ બ્રહ્મ કહે છે, યોગીઓને પૂછો તો એ પરમાત્મા કહે છે, અને ભક્તોને પૂછો તો એને ભગવાન કહે છે. છે એક જ. એક સદ વિપ્રા બહુદા વદંતી. છે એક તત્વ, પણ બધા એને અલગ અલગ કહે છે. જોજો, પાણી છે એ પાણીને તમે ફ્રીજમાં મૂકો તો બરફ, અને એ જ પાણીને તમે ગરમ કરવા માટે મૂકી દો તો વરાળ બને. તત્વ તો એક છે, પણ એના સ્વરૂપ અલગ અલગ છે. એમ પરમાત્મા, ભગવાન અને બ્રહ્મ ત્રણ એક જ સ્વરૂપ છે, પણ ત્રણેયનું સ્વરૂપ અલગ અલગ છે. અને ત્રણેયનું સ્વરૂપ અલગ અલગ છે તો ત્રણેયના જે સ્વાદ હોય, ત્રણેયનું જે ભાવ છે એ પણ અલગ અલગ છે. તમને શરદી થઈ ગઈ હોય તો વરાળ લેવાય, પછી બરફનું પાણી, બરફ મૂકી દો તમે, બરોબર, નાક પાસે ચાલે? ન ચાલે ને. તત્વો તો એક જ છે ને. વરાળ પાણીમાંથી જ બની છે, છતાં તત્વ એક હોવા છતાં એના કાર્ય અલગ અલગ છે. માટે દરેક વ્યક્તિએ પોતાની રુચિ પ્રમાણે તત્વને પકડવું જોઈએ. એક ઉદાહરણ આપો. કોઈ વિદ્યાર્થી સારા ટકાએ પાસ થયો એટલે એના મિત્રોએ કીધું, ભાઈ તારો સારા ટકા આવ્યા છે, ચલ નાસ્તો કરવા લઈ જાય. અને કોઈ વિદ્યાર્થી છે એ મીઠાઈની દુકાનમાં જાય અને વિદ્યાર્થીઓને, એના મિત્રોને કહી દે કે તમારે જે જોઈએ લઈ લો. તો કોઈકને જલેબી ગમે, કોઈકને મોહનથાળ ગમે, કોઈકને હલવો ગમે, કોઈકને બરફી ગમે. દરેક એનો મિત્ર છે વિદ્યાર્થીનો, એ પોતાની રુચિ પ્રમાણે મીઠાઈ લે છે. અને બધા खूब प्रेम थी खाशे ने पाछो एक बीजा ने कहे कि भाई हलवो सारो छे तारी जलेबी में शू छे। हकीकत में त्रणेय गळ्यु छे, त्रणेय मिठाई ज छे, पण छतां शू छे वाद विवाद करशे। पेलो के जलेबी मूकने हलवो सारो छे, पेलो के ना ना जलेबी केटली गरम छे केटली मस्त छे। तो एम व्यक्ति छे ने ए पोताना तत्वने पोताना ब्रह्मने पोताना भगवानने पोताना परमात्माने श्रेष्ठ बतावे छे बीजा का। हकीकतमां ए तत्व एक ज छे, कोई अलग अलग नथी। अने पोतानी रुचि प्रमाणे तत्वने आपणे सेववुं जोईए, जेवी रुचि पड़े। जेने जलेबी भावे जलेबी खाए, जेने मोहनथाळ भावे मोहनथाळ खाए, जेने हलवो भावे हलवो खाए, जेने बर्फी खावी होय बर्फी खाए। छेल्ले तत्व तो एक ज छे।